નમસ્કાર ખેડૂત મિત્રો. તો હાલની અંદર જે ફિલ્ડની અંદર અમે આવેલા છીએ અને તે આ મારા પોતાની ખેતરની અંદર જે કપાસની વેરાયટીની અંદર ઘણા સમયથી જે હું ગોતી રહ્યો હતો એવું બિયારણ મને સારામાં સારું મળી ગયું છે, કે જે નાથ કંપનીનું સંકેત કરીને બિયારણ છે. તો આ સંકેત બિયારણ જે આ કપાસ તમે હાલની અંદર તમે જોઈ જ શકો છો, આ કપાસ કે કપાસની અંદર કેવી ક્વોલિટી છે. તો કપાસની અંદર તમે જુઓ તો ઘણા સમય પછી આ બિયારણ મને મળ્યું છે. આ કપાસ લગભગ વધીને મારે આ એકદમ રેતાળ જમીન છે, લાલ જમીન છે, વધીને નાનો નાનો એટલે કે 3 થી 4 ફૂટનો જ કપાસ હતો. અને આ વર્ષે જુઓ તો લગભગ 6 ફૂટનો કપાસ બધો કમ્પ્લીટ થઈ ગયો છે. અને જે બિયારણ આ નાથનું સંકેત રહ્યું એ ખાસ કરીને જે બહુ જોવો ને તો બહુ મુશ્કેલથી મને મળેલું છે, કારણ કે આ જે બજારની અંદર જે બધા બિયારણ મળતા હતા એના કરતાં 2.5 ગણો ભાવ સૂકવી અને મને નાથનું સંકેતનું બિયારણ મળેલું છે. અને બહુ મુશ્કેલીથી મળ્યું હતું. ઘણા આજુબાજુ તાલુકા જિલ્લામાં બધે મેં ફોન કર્યો હતો પણ ક્યાંય આ બિયારણ નહોતું મળ્યું. પણ ભલે 2.5 ગણું ખરેખર મળ્યું પણ એ પણ એનું વસ્તુ મળ્યું છે. પણ ખરેખર આ બિયારણની અંદર એની ખાસિયતો જોવો તો ખાસિયતોની અંદર જે એની કપાસની અંદર જોવો ને તો એની રૂંવાટી એકદમ વધારે પડતી હોય છે, જે આમાં તમે જોઈ શકો છો. જો આ કપાસની રૂંવાટી એકદમ કપાસની પાંદડાની અંદર રૂંવાટી વધારે હોય છે. બીજા નંબરમાં જોવો તો અમે આની અંદર એકદમ રૂંવાટી હોય એના કારણે રોગ પણ આવતા નથી. કપાસની અંદર જોઈ શકો છો કે આની અંદર જે આપણે થ્રીપ કેવી, મોલો મસી, ત્યાર પછી સફેદ માખી કે એનું પ્રમાણ અને એટેક એકદમ ઓછો હોય છે અને રોગનું પ્રમાણ આની અંદર જે ઓછું આવે છે. બીજા નંબરની અંદર જે કહે કે ફાલ ફળ અને ફૂલની અંદર જોવો તો એકદમ સારામાં સારું જોવા મળે છે અને પુષ્કળ પ્રમાણમાં ફાલ અને ફૂલ જોવાનો ફાલ પણ એકદમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી ઝીંડવાની અંદર વાત કરો તો આ ઝીંડવાર્યા એ બહુ સારામાં સારા અને મોટા ક્વોલિટીના થાય છે. ઝીંડવું તમે જોઈ શકો છો તો એકદમ મોટા ક્વોલિટીની અંદર ઝીંડવા મળે છે. પરિણામે જે કપાસ એકદમ ખુલ્લો અને એકદમ એની ડાળું પણ જુઓ તો આપણે કપાસથી મોટી તો ડાળું થાય છે. આ ડાળું પણ તમે જોઈ શકો છો કે ખરેખર જે આ નાથનું સંકેત બિયારણ રહ્યું એ ખરેખર એક વાયવારેકું છે અને આનો સમયગાળો જુઓ પરિપક્વતાનો 170 થી 80 દિવસનો સમયગાળો છે. ઉપરાંત આ જમીન પિયત અને બિન પિયત બંનેની અંદર જે તમે વાવી શકો છો એટલે ખરેખર જે નાથનું સંકેતનું બિયારણ જે કોઈ ખેડૂતે વાવેલું હોય એ આની અંદર કોમેન્ટ કરીને જણાવજો કે કેવું ખરેખર કેવું બિયારણ થયું છે, કેવું નથી થયું. ખરેખર મેં લગભગ 5 થી 6 પ્લોટ જોયા છે જે નાથના સંકેત કરીને, એમાં પણ રેતાળ જમીન આવી ગઈ, ત્યાર પછી કાપાળ જમીન અને એકદમ જે આપણે કહેવી કે તાસોડ જમીન, આવી જમીનમાં 4 થી 5 પ્લોટ તો કમ્પ્લીટ મેં જોયા. પણ ખરેખર જે એની હાઇટની અંદર જોવો ને એટલે 6 થી 7 ફૂટનો કપાસ તો મેં જોયો જ છે અને એકદમ ભરાવદાર ઝીંડવા છે. અને ઉપરાંત જે ફાલ ફૂલની અંદર સારું અને જે આપણે કહેવીએ કે વખાડાની અંદર જોવો તો એકદમ સામે સામે ડાળ્યું અડી ગયું હોય છે એટલે કે હાલવાની પણ જગ્યા નથી રહેતી એવો કપાસ થયેલો છે. તો ખરેખર જે આ નાથનું સંકેત કરીને રહ્યું એ ખરેખર જે કોઈ લોકો એક અંદર જો ગ્રીન હરી તમે જોઈ શકો છો, એનો વિકાસ તમે જોઈ શકો છો કે આમાં એના પાંદડાના નીચે કોઈ પણ જાતનો રોગ તમને પણ જોવા નહીં મળે. અને આ કપાસની અંદર જુઓ કેટલો ફાલ આવે છે. આ ઉપરાંત જે કપાસની અંદર જુઓ તો એની ડાળું જોઈ જુઓ કે એટલી જે કપાસથી મોટે તો એનું ડાળું થાય છે. તો આ ખરેખર જે નાથનું સંકેત કરીને બિયારણ છે એ ખરેખર એક વ્યવહારેકું છે. એટલે જે કોઈ લોકો ને બિયારણ એડવાન્સની અંદર અગાઉ બુકિંગ કરીને ખરેખર એકાદ થેલી વાવજો અને એના એમાંથી ઉત્પાદન પણ સારામાં સારું મળે છે. એનું જે કપાસ જોયો તો ગયા વર્ષે મેં ઘણા બધા પ્લોટ આવા જોયા હતા તો એમાં સારામાં સારું ઉત્પાદન મળ્યું હતું અને આ વર્ષે મેં પણ આનો અખતરો કર્યો તો બહુ સારામાં સારું એનું રિઝલ્ટ મળ્યું છે. આ પ્લોટની અંદર તમે જોઈ શકો છો એક જ સરખું બધે જે 6 ફૂટ કમ્પ્લીટ 6 ફૂટ 7 ફૂટ થઈ ગયેલું છે અને તમે જોઈ શકો છો આ વિકાસ એનો કેટલો થયેલો છે. તો આવા અવનવા વિડીયા જોવા માટે અમારી ચેનલમાં જોડાતા રહેજો, લાઇક શેર અને કોમેન્ટ કરતા રહેજો. ફરી પાછા આપણે બીજા વિડીયાની અંદર મળીશું.